ત્યાં સુધી અમે બીજી પણ ચર્ચા કરી લઈએ. રુજાનજી, તમે કહેતા હતા કે આ વિવાદ એટલે સત્ય શોધવાની કોની તૈયારી નથી, કોઈ માંગતું નથી સત્ય, તો વિવાદ સર્જવામાં કોને રસ પડે અને શા માટે વિવાદ સર્જવાથી અમને ફાયદા શું? આમાં સર બે ત્રણ ટાઈપના ફાયદા થાય. સૌથી પહેલા તો લેટસ એ કે જે હિન્દુ ધર્મની જે યુનિટી છે, લેટસ એક્સેપ્ટ ધેટ, રાઈટ, આપણે ત્યાં હિન્દુ જે ધર્મની યુનિટી છે એમાં વિખાત થાય. એટલે હવે એક સ્વામિનારાયણનો પક્ષ થશે, એક અત્યારે દેખાય છે આપણા બાપુનો પક્ષ થશે. એટલે અંદર અંદર યુ નો ધરૂરી બેડ બ્લડ, બેડ બ્લડ એટલે અંદર અંદર મન મુઠાવ તો એકવાર થઈ જ ગયો છે, બધા થઈ જ જશે કે આ મારા માટે બોલ્યો, પેલો કહેશે પેલા માટે બોલ્યો અને જે બધું છે. હવે અત્યારે જેને કે સ્વામિનારાયણ ના સાધુએ મોરારી બાપુ માટે કીધું ને એમના ગોડ માટે બી કીધું, બરોબર, એટલે લોકોને એ બી આંચકો લાગી ગયો. હવે જેને કે આ કલાકારો માટે કર્યું એ લોકોને બી આંચકો લાગી ગયો. એટલે યુ નો આ ધીસ ઇઝ દે આર ક્રિએટિંગ ધીસ રિફ્ટ, રિફ્ટ એટલે મેં ના કહ્યું ડિવાઈડ એન્ડ રૂલ, જે બ્રિટિશરો આપણી પર રાજ. સર, આઈ થિંક દેર ઇઝ અ પોલિટિકલ મોટિવ, કારણ કે જે પોલરાઇઝેશન ઇઝ બેઝિકલી વોટ એવરીથિંગ આપણા ઇન્ડિયામાં અનફોર્ચ્યુનેટલી એવરીથિંગ, કારણ કે આમાં બિઝનેસ મોટિવ ના આવે, કારણ કે જે જે સ્વામિનારાયણના જે ભક્તો છે એ લોકો એ રીતે પૈસા ખર્ચે છે અને જે મોરારી બાપુના છે એ રીતે પૈસા ખર્ચે છે. એટલે આમાં એ પોઈન્ટ તો આવવાનો જ નથી. દેર ઇઝ અ પોલિટિકલ મોટિવ કે બેમાં રિફ્ટ થાય, ઝઘડા થાય, સો વિચ કેન ઇન ફ્યુચર, ના કે એવું નથી કે આનાથી એ લોકોને બધાનો ફાયદો થાય, પણ આ ધીરે ધીરે સાહેબ ડેવલપ થાય, ધીરે ધીરે પેદા થાય. જેમ કે જેમ પહેલાં આપણે ઘણા ધર્મોમાં અત્યારે એક ભાઈએ દલિત માટે ફોન કર્યો કે જે ધીરે ધીરે રિફ્ટ પેદા થઈને જે ધીરે ધીરે અલગ થયું ને અંદર અંદર લડાઈ ચાલુ થઈ. ધીસ ઇઝ બેઝિકલી, ધીસ ઇઝ માય જજમેન્ટ અગેન, કે પોલરાઇઝેશનના શું ફાયદા? એક તો પોલિટિકલ ફાયદો હોય, એક બિઝનેસ પોઈન્ટ ઓફ યુ કોમ્પિટિશનના ફાયદો હોય, પણ આમાં બિઝનેસનું કોમ્પિટિશન આવતું નથી. એટલે આઈ થિંક કે ધીસ ઇઝ ઇટ, અને એની પાર્ટી કેન ડુ. હું એટલે કહું છું કે પોલરાઇઝેશન ઇઝ સચ અ થિંગ કે કોઈ બી પાર્ટી કરે, કોઈ બી પોલિટિકલ મોટિવથી કરે. હું તો કહું છું કે દલિતોએ બી કરે, એટલે મારે કોઈને પર્સનલી નથી કેવું, સોરી સોરી, એવો મારો મિનિંગ નથી, પણ યુ નો એનીબડી વુડ ડુ ટુ ક્રિએટ અ રિફ્ટ, એમ કહેવા જાઉં છું. ટૂંકમાં વિવાદ હવે આગળ વધે એ દેશની એકતા માટે.